નમસ્કાર મિત્રો, ફરીવાર તમારો સ્વાગત છે મારા ઓફિશિયલ ચેનલમાં. ઘણીવાર સ્ત્રીઓ વિચારે છે કે તેઓ કોઈ પણ રીતથી પોતાની ફિગરને મેન્ટેન રાખે છે જેથી દરેક પુરુષની નજર તેમના ઉપર બની રહે. પરંતુ અમે તમને બતાવી દઈએ કે સ્ત્રીઓના થોડાક અંગો એવા હોય છે જેના પર દરેક મર્દની નજર બની રહે છે. આ થોડાક અંગ એવા છે જેને જોતા જ પુરુષોમાં શારીરિક સંબંધ બનાવવાની ભાવના ઝડપથી વધવા લાગે છે. સાથે જ આ બોડી પાર્ટ માણસને પોતાની બાજુ ખેંચે છે. પહેલો અંગ છે પગની આંગળીઓ. સ્ત્રીઓના પગના તળિયા પુરુષોને પોતાની બાજુ ખેંચે છે. હાઈ હીલ પહેરેલી સ્ત્રીઓના પગ પુરુષોને બહુ જ આકર્ષિત કરે છે. એના કરતાં પણ પગની આંગળીઓમાં કલરફુલ નેલ પોલિશ પણ લગાવેલી હોય તો શું કહેવું. બીજો અંગ છે પીઠ. પુરુષોમાં સ્ત્રીઓની પીઠને લઈને પણ વધારે ઉત્સાહ હોય છે. આગળની બાજુ થોડીક વળેલી પીઠ પુરુષોને પોતાની બાજુ આકર્ષિત કરે છે. અને જો પીઠ પર કોઈ ટેટુ બનાવેલું હોય તો એ પીઠની તો વાત જ અલગ છે. ત્રીજો અંગ છે ફિગર. દરેક પુરુષને ફિટ અને ફાઇન ફિગરવાળી સ્ત્રીઓ જ પસંદ હોય છે. જે સ્ત્રીઓનું પેટ બહાર નીકળેલું હોય પુરુષ તેનાથી ભાગે છે. પરંતુ જે સ્ત્રીઓનું પેટ પાતળું હોય છે એ પુરુષોને વધારે આકર્ષિત કરે છે. ચોથો અંગ છે સ્ત્રીઓના વાળ. સ્ત્રીઓના વાળ તેમના એટીટ્યૂડને દર્શાવે છે. વાળ તેમના ચહેરાને પણ બદલાવ આપે છે. પુરુષોને સ્ત્રીઓના વિભિન્ન ડિઝાઇનર વાળ પણ પસંદ આવે છે. પાંચમો અંગ છે કમર. વધારે પુરુષોની નજર સ્ત્રીઓની કમર પર હોય છે. કમર જેટલી લચીલી હોય તેટલા મર્દ વધારે તેને જોઈને આકર્ષિત થાય છે. કહેવાય છે કે પાતળી કમરનો જાદુ પુરુષો પર વધારે ચાલે છે. છઠ્ઠો અંગ છે મુસ્કુરાહટ. એક સ્ત્રીની મુસ્કુરાહટ એનું સૌથી મોટું અભિમાન હોય છે. હસતી સ્ત્રીને જોઈને દરેક પુરુષ તેની બાજુ ખેંચ્યા જાય છે. સાતમો અંગ છે હોઠ. સ્ત્રીઓના ગુલાબી હોઠ દરેક મર્દને તેની બાજુ ખેંચે છે. કોઈ સ્ત્રીના ચહેરાને જોતા જ પુરુષોનું ધ્યાન સૌથી પહેલાં તેના ઉપર જાય છે. અને જો સ્ત્રીઓએ પોતાના હોઠ પર કોઈ સુંદર લિપસ્ટિક લગાવી હોય તો વાત જ અલગ છે. આઠમો અંગ છે નાભી. મહિલાઓની નાભી પુરુષોને વધારે આકર્ષિત કરે છે. કેટલાક પુરુષો ખૂબ જ વિચિત્ર રીતે જુએ છે, જો કે આ પુરુષોને પોતાની બાજુ ખેંચે છે. મહિલાઓના આકર્ષિત કપડાં પહેરવાની રીત પણ તેમના નાભી બતાવવાની રીત પર આધારિત હોય છે. અમુક સ્ત્રીઓ સાડી એવી રીતે પહેરે છે કે લોકો એમની નાભી જોઈને આકર્ષિત થઈ જાય. તો મિત્રો, સ્ત્રીઓના આ અંગ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તેના ઉપર સ્પર્શ કરીને તેમને શારીરિક સંબંધ માટે રાજી કરી શકાય છે. મિત્રો, હવે વાત કરીએ સ્ત્રીઓના કયા અંગમાં કયું રહસ્ય છુપાયેલું હોય છે. અત્યારના સમયમાં બધા જ લોકોને ખબર તો હશે જ કે કોઈ પણ ઘરમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે, તથા સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને પરમ પૂજ્ય લક્ષ્મી માતા તરીકેનું સન્માન પણ આપવામાં આવે છે. પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિન્દુ સમાજ તેમજ હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવીનું બિરુદ આપવામાં આવ્યું છે. તેને આદ્યશક્તિનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે અને પ્રભુએ પણ સૃષ્ટિનું એવું સર્જન કર્યું છે કે સ્ત્રી વિના આ સંસારની સંરચના અધૂરી રહે. જ્યારે પણ કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય છે એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવામાં આવતું હોય છે, અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. પણ જ્યારે આ દીકરી મોટી થઈ જાય છે અને આ ઉપરાંત જ્યારે પણ પુત્રીને લગ્ન બાદ સાસરે વળાવવામાં આવે છે ત્યારે તેના પગલાને લક્ષ્મીજીનું આગમન થયું એમ માનવામાં આવે છે અને તેના સાસરીવાળા તેનું કંકુના પગલાથી સ્વાગત પણ કરે છે. અને આપણા વેદોમાં પણ આ વિશે ઉચ્ચારણ થયેલું છે. વેદોમાં એવું ઉચ્ચારણ થયેલું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. અને એનો અર્થ એવો થાય છે કે જે ઘરમાં નારીનું પૂજન થાય છે અને જે ઘરમાં દીકરીને માન આપવામાં આવે છે તે ઘરમાં હંમેશા દેવતાઓનો વાસ હોય છે. અને આ ઉપરાંત આ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે એ કામ કરી શકે છે અને ઘરમાં ખુશીઓ લાવી શકે છે. જેમ કે કહેવામાં આવે છે કે વાલ્મીકી દ્વારા કથિત રામાયણના એક પ્રસંગ મુજબ માતા સીતા જ્યારે અશોક વાટિકામાં હતા ત્યારે ત્રિજટા નામની રાક્ષસીએ માતા સીતાને કંઈક એવું જણાવ્યું હતું કે તેમના પતિશ્રી એટલે કે ભગવાન રામ એક દિવસ રાજા જરૂર બનશે અને એક દિવસ રામ આ ગાદી ઉપર અવશ્ય બિરાજશે.
અને વિશેષમાં સીતાજીને એ પણ જણાવ્યું છે કે તમારા અંગલક્ષણો એ દર્શાવે છે કે તમારા પતિ શ્રી રાજા બનવાના છે, એ વાત આવશ્યક છે અને ખરેખર સાચી જ પડશે। મિત્રો, આ બનાવ દરમિયાન સ્ત્રીઓના અમુક અંગોનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું, જે તેમના પતિનું આવનાર ભવિષ્ય તથા સમૃદ્ધિ વિશે દર્શાવે છે। તો ચાલો સ્ત્રીઓના એ અંગો તથા લક્ષણો વિશે માહિતી મેળવીએ જેમાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે। તો સૌ પ્રથમ અંગ લક્ષણ એ છે કે કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં જો કમળનું નિશાન હોય તો તેમના પતિ રાજાઓની જેમ જીવન વ્યતીત કરી શકે છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓના પતિને કોઈ ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે સ્ત્રીઓના વાળ કાળા તેમજ પાતળા અને સુંદર હોય છે તે સ્ત્રીઓના પતિનું નસીબ અત્યંત પ્રબળ હોય છે અને તેમના પતિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। અને એટલું જ નહીં, તેમના પતિની સાથે આ સ્ત્રીઓનો ભાગ્ય રહે છે। ત્રીજું કોઈ લક્ષણ હોય તો તે છે સ્ત્રીઓની આઈબ્રો। અહીંયા પણ એવું જણાવવામાં આવે છે કે જે સ્ત્રીની આઈબ્રો ધનુષ આકારની હોય તે સ્ત્રીઓ પોતાના પતિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની તાકાત રાખે છે અને તેઓ ખૂબ જ જ્ઞાની પણ હોય છે। અને આવી સ્ત્રીઓના પગલા જે કોઈ ઘરમાં પડે છે તે ઘરમાં ધનની વર્ષા થવા માંડે છે અને તેમનું જીવન ધન્ય બની જાય છે। તો મિત્રો, આ કેટલાક લક્ષણો હતા સ્ત્રીઓ વિશેના અને તેમના અંગો વિશેના। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો, જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો। માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।